केन्द्रीय गृहमंत्री अमित शाह 15 जान्युआरी बनासकांठा जिल्लानी मुलाकात लेशे। दियोदर तालुकाना सनादर खाते जनमेदनी ने संबोधी बनास डेरी और सहकारी संस्थाओं विविध प्रोजेक्ट्स लोकार्पण और खातमुहूर्त करशे। सनादर खाते थी अमित शाह हस्ते भीलड़ी में निर्माण थनार बनास डेरी बनास बोवाइन एंड ब्रीड रिसर्च सेंटर, पालनपुर में निर्माण थनार बनास बैंक ऑडिटोरियम हॉल, खेडूत तालीम केन्द्र ई खातमुहूर्त करशे। જ્યારે બાદરપુરા ઓઇલ સંકુલમાં બનાસ ડેરી અલ્ટ્રા મોડર્ન આટા પ્લાન્ટ, પાલનપુરના બનાસ વે પ્રોટીન અલ્ટ્રા ફિલ્ટરેશન પ્લાન્ટનું પણ લોકાર્પણ કરશે। બનાસ બેંક દ્વારા પશુપાલકોને રૂપિયા 50,000 સુધીનું ધિરાણ 0% વ્યાજદરે મળી રહે તે માટે માઇક્રો એટીએમ અને કિસાન ક્રેડિટ કાર્ડનો પણ અમિત શાહ શુભારંભ કરાવશે। ભારતીય નસ્લની ગાય ભેંસ એનું સંવર્ધન થાય એટલા માટે लगभग 300 करोड़ खर्चे बनासकांठा जिल्ला में 200 वीघा करता मोटी जमीन पर एक नव संकुल निर्माण करी रहा छे, जेमाथी दर वर्षे 1000 करता वधारे उच्च गुणवत्ता वाला नस्लना बच्चा जे वधारे दूध नी प्रोडक्टिविटी पर कैटल प्रोडक्टिविटी आज एना करता डबल करता पण वधारे होय तेवी गाय अने भैंस एना बच्चा तैयार करीने पछी एमाथी एम्ब्रियो निकाळीने એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ કરીને દર વર્ષે 50,000 થી વધારે સારી ઓલાદની ગાય ભેંસ તૈયાર કરી શકાય। બનાસ બેંક, ગુજરાત બેંક અને પંચમહાલ બેંક, નાબાર્ડ, બનાસ ડેરી અને આરબીઆઈ આ બધા સંયુક્ત રીતે એક પ્રોજેક્ટ ઉપર અત્યારે અમે 5-6 મહિનાથી કામ કરી રહ્યા હતા અને એમાં આ જે યોજના છે કોઓપરેશન એમોંગ્સ કોઓપરેટિવ્સ કે જિલ્લાની બધી સંસ્થાઓને એકસાથે જોડી અને એના થકી જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને એનો સીધો લાભ કઈ રીતે થાય એનો આ મુખ્ય હેતુ હતો અને એમાં અમે પાયલોટ પ્રોજેક્ટ તરીકે કામગીરી પૂર્ણ કરી છે અને 15 તારીખે સન્માનીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આવી રહ્યા છે અને આ યોજનાને આખા દેશમાં લોન્ચ કરવા જઈ રહ્યા છે। એનાથી આખા દેશનું કોઓપરેટિવ પણ બદલાશે અને દેશના ખેડૂતોને એનો સીધો લાભ થશે।